નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી શાળામાં લેવામાં આવતી અઠવાડિયાની અંદર બે પરીક્ષાઓ કે જેમાં આપણે ધોરણ 4 વિષય ગણિત અને સ્વાધ્યાય 2 અને 3નું જે પેપર આપણે લેવામાં આવેલું હતું, તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને એનું પેપર સોલ્યુશન કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં જુઓ પ્રશ્ન નંબર 1. તો તેમાં પહેલી સૂચના આપેલી છે કે સેમીમાં રૂપાંતર કરો. તો 73 મીટર, તો આપણે એનું સેમીમાં રૂપાંતર કરીશું તો 7300 સેમી. હવે બીજું 8.4 મીટર, તો એને 840 સેમી. હવે આવે છે મીટરમાં રૂપાંતર કરો. તો 900 સેમી છે તો એના 9 મીટર બનશે, જ્યારે 5 કિલોમીટર છે તો એના બનશે 5000. હવે ત્રીજું, માપન ક્યાં એકમમાં કરશો તે આપણે કહેવાનું છે. તો નીચેની જે વસ્તુઓ આપેલી છે તો આપણે એનું ક્યાં એકમમાં માપન કરશું, સેમીમાં કરશું, મીટરમાં કરશું કે કિલોમીટરમાં કરશું, તો વિદ્યાર્થી મિત્રો આપણે એ કહેવાનું છે. તો એમાં પહેલું, ક્રિકેટ પીચની લંબાઈ, તો આપણે કેમાં માપીશું, મીટરમાં. બીજું, કુતુબ મિનારની ઊંચાઈ, મીટરમાં. ગુજરાતથી રાજસ્થાનનું અંતર, તો કિલોમીટરમાં. અને પેનની લંબાઈ કેમાં માપીશું, તો સેમીમાં. હવે બ, એમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે 6.4 સેમીની લાઈન દોરો. તો આપણે સ્કેલ અને પેન્સિલની મદદથી 0થી સ્ટાર્ટ થઈ ત્યાંથી જ્યાં સુધી 6 ન આવે ત્યાં સુધી આપણે ટીક કરવાનું છે, અને પછી 4 નાના નાના લીટા સામે ટપકું કરવાનું છે. પછી સીધી લાઈન દોરવાથી આપણે 6.4 સેમીનો લીટો મળશે, બરાબર. હવે આવે છે બીજું, 7 સેમી × 5 સેમીનું લંબચોરસ દોરો. તો આપણે સ્કેલની મદદથી 0થી સ્ટાર્ટ કરવાનું છે, અને જ્યાં સુધી 7 સેમી ન આવે ત્યાં સુધી આપણે ટપકું કરવાનું છે ત્યાં. અને પછી આવી રીતના ઊભો લીટો આપણે 0થી 5 સેમી સુધીનો કરવાનો છે, અને એ રીતે આપણે લંબચોરસ બનાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવે છે પ્રશ્ન નંબર 2. હવે એમાં આપેલું છે કે નીચે આપેલા ગામના નકશા ઉપરથી પ્રશ્નના જવાબ આપો. કે જે નીચે આ નકશો આપેલો છે એમાં આપણે ગામનું કેટલા કિલોમીટર છે, કયા ગામથી કયા ગામ, એ બધું દર્શાવેલું છે. તો એનો પ્રશ્ન પહેલો, ગામ એથી ગામ બી કેટલું દૂર છે? તો ગામ એથી ગામ બી 25 કિમી દૂર છે. બીજું, ગામ બીથી ગામ સી વચ્ચેનું અંતર કેટલું છે? તો વિદ્યાર્થી મિત્રો, ગામ બીથી ગામ સી વચ્ચેનું અંતર 40 કિમી છે. ગામ એથી ગામ ડી નું અંતર કેટલું છે? તો ગામ એથી ગામ ડીનું અંતર 30 કિમી છે. પ્રશ્ન નંબર 4, ગામ ઈથી ગામ ડી વચ્ચેનું અંતર કેટલું છે? તો ગામ ઈથી ગામ ડી વચ્ચેનું અંતર 50 કિમી છે. હવે આવે છે પ્રશ્ન નંબર 5, પ્રદીપને કયું અંતર વધારે લાગશે, ગામ બીથી ગામ સી કે ગામ ડીથી ગામ ઈ કેટલું? તો એમનો જવાબ, પ્રદીપને ગામ ડીથી ગામ ઈ સુધીનું અંતર વધારે લાગશે. ને કેટલું લાગશે? તો 10 કિમી. હવે વિદ્યાર્થી મિત્રો, આવે છે પ્રશ્ન નંબર 3, કે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો. કે જે આ ચિત્ર આપેલું છે કે જેમાં આપેલું છે મંદિર, બજાર, બસ સ્ટેશન, શાળા, તો એ બધાના પ્રશ્ન આપણે એની બાજુમાં આપેલા છે, અને આપણે એના જવાબ આ ચિત્ર જોઈને આપવાના છે. તો એમનો પ્રશ્ન નંબર 1, ઘરથી શાળા સુધીનું અંતર કેટલું છે? તો ઘરથી શાળા સુધીનું અંતર 22 કિમી છે. બજારથી શાળા સુધીનું અંતર કેટલું છે? બજારથી શાળા સુધીનું અંતર 14 કિમી છે. પ્રશ્ન નંબર 3, મંદિરથી બસ સ્ટેશન સુધીનું અંતર કેટલું છે? મંદિરથી બસ સ્ટેશન સુધીનું અંતર 11 કિમી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવે છે પ્રશ્ન નંબર 4, એમાં દાખલા આપેલા છે ને જે આપણે ગણવાના છે. બસની અંદર ડીઝલ પુરવા પેટ્રોલ પંપે ઊભી રખાય. જો એક બસમાં ડીઝલ ભરતા 6 મિનિટ લાગે તો 5 બસમાં ડીઝલ ભરતા કેટલો સમય લાગશે? તો 6 મિનિટ × 5 બસમાં એટલે આપણે ગુણાકાર કરીશું તો એમનો જવાબ આવશે 30 મિનિટ. હવે આવે છે દાખલા નંબર 2, એક નાની કીડી 1 મિનિટમાં 4 સેમી ઉપર ચડે અને 3 સેમી નીચે લપસે છે, તો તેને પૂરા 4 સેમી ચડતા કેટલો સમય લાગે? તો આપણે એમને 1 મિનિટમાં 1 સેન્ટીમીટર ચડે છે, તો આપણે એનું 4 વખત કર્યું, 4 ઓછા 3 = 1, એવી રીતના 4 વખત કર્યું તો આપણે કેટલી મિનિટ મળે છે? તો 4 મિનિટ. હવે દાખલા નંબર 3, 175 મીટર લાંબા એરપોર્ટ ટ્રેક પર એક પાછળ એક એવા 35 મીટર લાંબા કેટલા વિમાન ઊભા રહી શકે? તો આપણે એનો ભાગાકાર કરીશું,
કે 175 ભાગ્યા કેટલા કરશું 35. હવે એના ભાગાકાર કરશું એટલે એમનો જવાબ આવશે 35 × 175. હવે 35 × 5 એટલે 175 થાય એટલે 5 વિમાન ઊભા રહી શકે. હવે મેં મારા 6 મિત્રોને 6 કેળા આપ્યા, છતાં પણ 4 કેળા વધ્યા, તો મારી પાસે કુલ કેટલા કેળા હતા? તો 6 મિત્રો પછી 6 કેળા. હવે આપણે એનો ગુણાકાર કરશું તો કેટલા થશે? 66 × 36. હવે આપણે 36ની અંદર 4 પ્લસ કરીએ તો 36 + 4 કરીએ એટલે આપણે કેટલો જવાબ મળશે? તો કે 40, એટલે 40 એમનો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો, આવે છે પ્રશ્ન નંબર 5. તો એમાં આવે છે કે નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ 4. હવે મીટર ને સેમી, મીટર અને સેમી વાળા છે, એમાં આવે છે બાદબાકીનો પેલો દાખલો છે. તો આપણે 4ની અંદરથી 7 કાઢીએ તો ન જાય, તો આપણે શું કરવાનું? એથી લીધો 10 કો, 10 × 4 = 14, 14માંથી 7 જાય તો 7. હવે આપણે 10 કો લીધો એટલે બાજુની રકમમાંથી શું થશે? તો 1 ઓછો થઈ જશે, 8 છે તો કેટલા બની જશે? 7. પછી 7માંથી 7 જાય તો 0. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બાજુમાં જોયું 5માંથી 5 જાય તો 0. હવે 10 × 2 = 12, ને 12માંથી 3 જાય તો 9. હવે 10 કો લીધો એટલે વળી પાછો બાજુમાંથી 1 ઓછો થઈ જશે, 3 છે તો કેટલા બની જશે? 2. હવે 2માંથી 1 જાય તો 1. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલો નંબર 2, એમાં શું છે? સરવાળો કરવાનો છે. તો 3 × 4 = 7, પછી 6ની અંદર 8 નાખીએ તો કેટલા આવે? તો કેટલા આવે છે? 14, ને એમાં 14 ચૂકડો વધી આવી 1. 8ને 1 = 9, 9ની અંદર 2 નાખીએ 10ને 11, તો 11 રહ્યો 1 વધી 1. 5ને 3 = 8, ને ઉપરથી આવ્યા 1 એટલે બની જાય 9. હવે વિદ્યાર્થી મિત્રો, પાછો આવે છે સરવાળાનો દાખલો. 9ની અંદર 2 નાખીએ તો 11, ને 6ની અંદર 2 નાખીએ તો 6ની અંદર 2 નાખીએ એટલે 8, ને ઉપરથી વધી આવી એટલે 9 બને છે. હવે આવે છે બાદબાકીનો. તો 3 છે એમાંથી 7 જાય તો ન જાય, તો લીધો 10 કો, 10ને 3 = 13, 13માંથી આપણે 7 કાઢ્યા એટલે કેટલા એવા? 6. હવે વળી પાછો 10 કો લીધો એટલે બાજુમાંથી 1 ઓછો થઈ ગયો, તો 8 છે તો કેટલા બની ગયા? 7, અને 7માંથી કેટલા ગયા? 2 ગયા, તો કેટલા બચ્યા? 5ની અંદરથી ગયા એટલે 2 બચ્યા. એટલે હવે આવે છે 50 છે એમાંથી 60, તો વળી પાછું 0માંથી 0 જાય એટલે 0માં 0, ને 5ની અંદર 6 નાખીએ તો કેટલા બની જાય? 11. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પેપર સોલ્યુશન છે એ પૂરું થઈ છે. થેન્ક યુ.